चलो गुड मॉर्निंग, जय श्री कृष्ण, हाउ आर यू ऑल। हवे विद्यार्थी मित्रों, આપણે આગળ વધવાનું છે। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોતા હતા કે જ્યારે તમારે છે ડાયરેક્ટ ઇનામિક સ્પીચ ના છે એ પેરેગ્રાફ બનાવવા હોય ત્યારે કયા નિયમોને ધ્યાનમાં રાખવા પડે, તો હવે એ નિયમો આપણે થોડા જોયા હતા, હવે આગળ વધીએ નિયમોમાં। તો નેક્સ્ટ એની અંદર જે તમારે નિયમ જોવાનો છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં યસ, શ્યોર, ઓફ કોર્સ, સર્ટેનલી, ડેફિનેટલી, ઓકે, ધ્યાન આપજો બરાબર, या श्योर ऑफ कोर्स सर्टेनली डेफिनेटली ओके वगैरह शब्दों आपेला होय अने ध्यान आपजो अने पाछळ विधान वाक्य होय तो पॉजिटिवली शब्द उमेरवो अने जो पाछळ विधान वाक्य न होय तो एग्री शब्द उमेरो। ध्यान आपजो विद्यार्थी मित्रों, मानी लो कि कोई पेरेग्राफ नो वाक्य छे बराबर, एमा यस, श्योर, ऑफ कोर्स, सर्टेनली, डेफिनेटली, ओके एवा शब्दों शुरुआत में बराबर, और पछी तमने जो आपेलो वाक्य छे ई विधान होय, केवू होय विधान, तो तमारे बेटा शुं उमेरी देवानुं छे, पॉजिटिवली उमेरवानुं छे, पण मानी लो के पाछळनुं वाक्य विधान नथी बराबर, मुंजावत नथी के सर तो छे ना आपणी पासे एग्रीड उमेरवानुं, शुं उमेरवानुं एग्रीड उमेरवानुं छे। नेक्स्ट जोईए विद्यार्थी मित्रों, आपणे ज्यारे वाक्यनी शुरुआतमां नो सॉरी नॉट नेवर नॉट एट ऑल वगैरे शब्दों आपेला होय अने पाछळ विधान वाक्य होय तो नेगेटिवली शब्द उमेरवो। ध्यान आपजो नेगेटिवली ऊपर पॉजिटिवली नेगेटिव अने विधान वाक्य न आपेलू होय, ध्यान आपजो आपेलू होय आपेलू होय त्यारे શું ઉમેરવાનું ખબર છે, એગ્રીડ છે ને, તો આગળ ડિસ ડિસ એગ્રીડ બરાબર, ડિસ કરી પણ આપણે ઓલી બરફ ગળવાની ડિસ નહીં, આ ડી આઈ એસ ડિસ, ઓકે ડિસ એગ્રીડ ઉમેરવું, તો ઉનાળામાં તો બધા બહુ યાદ આવે કે સર વાહ ઓકે મજા આવી બરફ ડિસ કરવાની। તો હવે બેટા જો રિવર્સ થઈ ગયું છે કે નો, નોટ, નેવર, નોટ એટ ઓલ વગેરે શબ્દો છે આપેલા હોય અને પાછળ વિધાન વાક્ય આપેલું હોય તો નેગેટિવલી શબ્દ ઉમેરો અને જો વિધાન વાક્ય ન આપેલું હોય તો ડિસએગ્રી ઉમેરો, ઓકે। નેક્સ્ટ જોઈએ આપણે બેટા વાક્યની શરૂઆતમાં આપેલા સંયોજકોને દૂર કરવા અને યોગ્ય શબ્દ ઉમેરવો। ધ્યાન આપજો મિત્રો, વાક્યની શરૂઆતમાં આપેલા સંયોજકોને કાઢી નાખવાના છે અને યોગ્ય શબ્દ ઉમેરવાનો છે, પણ ખાસ સાંભળજો પાછા, વાક્યની શરૂઆતમાં સંયોજક હોય ને એને જ કાઢવાના છે બરાબર છે, વચ્ચે વાક્યમાં કે સંયોજક આવ્યો તો એને ઉચકી લેવાનું નથી, સંયોજક એ ઉપાડવાનું બરાબર નથી, ઉપાડવાનું શરૂઆતમાં હોય તો જ। નેક્સ્ટ જોઈએ
જ્યારે વાક્યની શરૂઆતમાં સર મેડમ મેમ વગેરે શબ્દો આપેલા હોય તો તેને કાઢી કાઢીઓ પડી નહીં હોય કારણ કે હું આ મંગાવી આવતી હોય ને વિથ રિસ્પેક્ટ ધ્યાન આપજો બરાબર વિથ રિસ્પેક્ટ શબ્દ ઉમેરવો બરાબર પઠા વાક્યની શરૂઆતમાં સર મેડમ મેમ વગેરે શબ્દો આવેલા હોય ત્યારે કાઢીને વિથ રિસ્પેક્ટ ઉમેરવાનું પણ ધ્યાન આપજો ક્યારેક તમને શરૂઆતની જગ્યાએ અંતમાં પણ આપી શકે છેલ્લે સર લખ્યું બરાબર છે તોય તમારે વિથ રિસ્પેક્ટ ઉમેરવાનું છે એ તો ઘણા કહે છે તમે કીધું તું શરૂઆતમાં આવે તો જ પણ બેટા હું જ કહું છું કે ક્યારેક અંતમાં પણ લખેલું હોય અહીં લખી દઈએ લઉં છે મારી પાસે રિટર્ન પ્રૂફ છે એટલે પાછા મારે મને કહી જાય અમુક તો કહેતા હો તો પહેલા બરાબર તો અંતમાં પણ ક્યારેક લખેલું હશે ઓકે અને બેટા લાસ્ટ રૂલ છેલ્લો ઘણા બધા આ પૈતું હવે બરાબર ખેંચા ખેંચ કરે છે તો હવે લાસ્ટ જે છે એની અંદર આવશે કે જ્યારે વાક્યની શરૂઆતમાં અથવા આમાં ભેગું લખતો મારે ઉપાદિત નહીં અંતમાં ડિયર શબ્દ આપેલો હોય ધ્યાન આપજો ડિયર શબ્દ જે વારંવાર આપણે મેસેજમાં વાપરતા જ હોય ડિયર શબ્દ આપેલો હોય ત્યારે તેને કાઢી વિથ લવ ધ્યાન આપજો વિથ લવ શબ્દ ઉમેરવો બરાબર વાક્યની શરૂઆતમાં અથવા અંતમાં તમને જ્યારે ડિયર શબ્દ આપે બેટા ડિયર કારણ કે આપણે ડિયર બોલ્યા છે ને વાલું બરાબર છે કારણ કે એ તો કોમન થઈ ગયું ગમે ડિયર કહી દે બરાબર પણ હા ગુજરાતીમાં આપણે ગમે વાલું ન કહે એ વાલા એ વાલી એવું ન કહે પણ ઇંગ્લિશમાં ચાલે શું કારણ કે એનો કોઈ મીનિંગલેસ આખી લેંગ્વેજ છે એટલા માટે તો અહીંયા અંતમાં કે શરૂઆતમાં જ્યારે ડિયર શબ્દ આપે ત્યારે કાઢી તમારે શું લઈ લેવાનું છે વિથ લવ લઈ લેવાનું છે તો અહીંયા સુધીના 12 સુધીના છે બેટા એ તમારા છે કયા નિયમો તો કે પેરેગ્રાફ ડાયલોગ જે ઇનડાયરેક્ટ સ્પીચના આવે એ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો છે એટલે હવે હું આને જરા ઇરેઝ કરીશ ત્યાં સુધી તમે વેઇટ કરો